નમસ્કાર મિત્રો, આ છે બેટરી રૂમ અને આની અંદર ટોટલી જે 66 કેવી સબસ્ટેશનનો આ બેટરી રૂમ છે તેની અંદર ટોટલી 55 સેલ છે અને 55 થી 110 એક બેટરી સેલ છે એ બે વોલ્ટેજનો છે એટલે ટોટલી 110 વોલ્ટેજ મળે છે અને એક સેલ વિશે જ અહીંયા માહિતી આપી છે એટલે ટોટલી સેલ સેમ કન્ડિશન હોય છે તો અહીંયા આને કહેવાય છે એર વેન્ટ કહેવાય છે અને આ છે તેનું લેવલ ઇન્ડિકેટર અને આને કહેવાય છે એરવેન્ટ જે થોડું ખુલ્લું રાખવાથી શું કે અંદર રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે એટલે થોડું ખુલ્લું રાખવું પણ જરૂરી છે અને અહીંયાથી તેનું બેટરી લેવલ ખબર પડે છે આપણને કે તેનું અંદર જે ડિસ્ટ્રીબ્યુટર અને એસિડ જે મિક્સ કરીને નાખવામાં આવે છે તે કેટલું છે તે અહીંયાથી આપણને ખબર પડે છે તો આને કહેવાય છે લેવલ ઇન્ડિકેટર આપ જોઈ શકો છો કે અત્યારે આ લેવલ ઇન્ડિકેટર છે એ લો ઉપર છે એટલે કે ડિસ્ટ્રીબ્યુટર અંદર ઓછો છે અહીંયા જોઈ શકો છો કે એનું લેવલ ઓછું બતાવી રહ્યું છે એ ગ્રીન ઉપર આવી જાય એટલે ઓકે લેવલ છે એટલે કમ્પ્લીટ સેલ્ફ પેક એટલે કે ભરેલો છે ડિસ્ટ્રીબ્યુટર અને એસિડ અને આ ડિસ્ટ્રીબ્યુટર જે નાખવાનું કારણ છે કે તેની ગ્રેવિટી ખબર પડે છે કે તેની ગ્રેવિટી કેટલી છે તો હાઇડ્રોમીટરથી આપણે તેની ગ્રેવિટી ચેક કરીશું આ છે આપણું હાઇડ્રોમીટર તો અહીંયાથી તેને નાખીશું અને ચેક કરીશું કે કેટલી એની ગ્રેવિટી છે અહીંયાથી પ્રેસ કરીશું અને પછી છોડી મૂકવાના માટે એની અંદર ડિસ્ટ્રીબ્યુટર જે એસિડ બને મિક્સ થઈ ભરાશે તો આપ જોઈ શકો છો કે અહીંયા 1200 તેની ગ્રેવિટી છે તે કમ્પ્લીટ ગ્રેવિટી કહેવાય અહીંયા કારણ જે લોમાં છે આ લોમાં 1100 છે 1100 થી એટલા બધી લો કહેવાય 1150 થી 1250 સુધી કમ્પ્લીટ ગ્રેવિટી અને જે હાઈ ગ્રેવિટી થઈ જાય તો તે છે આ પીળા કલરમાં છે તે હાઈ ગ્રેવિટી તો આ 1200 એ કમ્પ્લીટ ગ્રેવિટી કહેવાય તો અહીંયા આપણે ગ્રેવિટી 1200 બતાવી રહી છે હવે ડિસ્ટ્રીબ્યુટર અને એસિડ આપણે જે નાખીએ છીએ તેને કઈ રીતના નાખવાનું તો તેના માટે આપણે એક નળ મૂકી દીધું ઉપર જ્યાં એરવેન્ટ હતું ત્યાં નીકાળીને અને ત્યાંથી અટપ વડે ડિસ્ટ્રીબ્યુટર અને એસિડ મિક્સ કરી નાખી દેવાનું જે પ્રમાણે ગ્રેવિટી હોય તે પ્રમાણે તો આપ જોઈ શકો છો કે ડિસ્ટ્રીબ્યુટર એડ કરતા જે લેવલ ઇન્ડિકેટર છે એ ધીમે ધીમે વધી રહ્યું છે એટલે આપ જોઈ શકો કે લેવલ ઇન્ડિકેટર કમ્પ્લીટ થઈ ગયું છે તો આવી રીતના ડિસ્ટ્રીબ્યુટર આપણે એડ કરી શકીએ છીએ તો આવી રીતના બેટરી રૂમમાં જે 55 સેલ લાગેલા છે તો તે આપણને આવા 55 થી 110 એટલે આઉટપુટ ટોટલી 110 વોલ્ટેજ આપણને આપે છે અને તે આ SS એટલે કે સબસ્ટેશનનું હૃદય કહેવાય છે તેના ઉપર જ એટલે કે આ DC ડાયરેક્ટ કરંટ તો તેના ઉપર જ સબસ્ટેશન ચાલતું હોય છે તેનું વર્કિંગ જે બ્રેકરનું વર્કિંગ છે તે તેના ઉપર જ થતું હોય છે ખાસ કરીને ત્યારબાદ વોલ્ટેજ કઈ રીતના ચેક કરવાના તો ચલો આપણે એક મલ્ટીમીટરથી આપણે તેના વોલ્ટેજ પણ ચેક કરી લઈએ હાલ તો આપણે છે તેનું એરવેન્ટ ખુલ્યું છે તેને ફિટ કરી દઈએ દર અઠવાડિયે તેનું મેન્ટેનન્સ કરવું પણ જરૂરી છે દર અઠવાડિયે શું કે તેનું મેન્ટેનન્સ કરવાથી બેટરી જે આ સેલ છે તેની લાઈફ વધે છે અને બેટરી સેલ કમ્પ્લીટ ચાલે છે નહીંતર શું કે ટૂંક સમયમાં સેલ ખરાબ થવાની શક્યતા વધી જાય છે અને આપણે બતાવી દઉં કે મલ્ટીમીટરનો એક સેલને આપણે સેલને જેને વોલ્ટેજ ચેક કરવાના છે તે કઈ રીતે કરીશું તો આ મલ્ટીમીટર છે અથવા તેની અંદર એક સેલ બે વોલ્ટેજનો હોય છે તો આ સાઈડ DC મલ્ટીમીટરમાં આ સાઈડ DC હોય છે તો તેને આપણે DC ઉપર લાવી દઈશું અહીંયા કારણ 20 વોલ્ટ છે તો આપણે સેલ હોય છે એક બે વોલ્ટેજનો એક સેલ બે વોલ્ટેજનો હોય છે તો તેને આપણે 20 ઉપર સેટ કરીશું કારણ કે બે વોલ્ટેજથી વધારે થોડા ઘણું હોય શકે પોઈન્ટમાં તેના માટે આપણે 20 ઉપર ચેક કરી લઈએ તો આપ જોઈ શકો છો કે મલ્ટીમીટર R0 છે તો આપ જોઈ શકો 2.01 વોલ્ટેજ આ સેલના છે તો આવી રીતના વોલ્ટેજ પણ ચેક કરી શકાય છે અને જેથી ખબર પડે કે ચાર્જ બેટરી થાય છે કે નહીં થતી અને કમ્પ્લીટ ચાર્જ છે કે નહીં